हेलो फ्रेंड्स, वेलकम टू जीटीयू स्टडीज। जीटीयू स्टडीज में गट्टू भाई आप सबनु स्वागत करे छे। आजना ईजी ना एमसीक्यू ना वीडियो लेक्चर में आपणे 70 माथी 70 मार्क कई रीते लावा ए विषय डिस्कस करवानुं छे। गट्टू भाई ने पण 70 माथी 70 मार्क लावा छे। जो तमारे पण लावा होय तो वीडियो ने लाइक करी देजो। बराबर, आपणे चेप्टर नंबर 1 में जे टॉपिक जोवानो छे ए छे ड्रॉइंग इंस्ट्रूमेंट एंड सेट ऑफ पेन्सिल। बराबर, आ टॉपिक जे छे आपणे आजे डिस्कस करवानो छे अने एना पछी एना वेबसाइट परथी आपणा एमसीक्यू सॉल्व करवाना छे। चलो वीडियो ने स्टार्ट करिए। सौथी पहेला जो चेनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सब्सक्राइब करीने बेल आइकन पर क्लिक करी देजो। सौथी पहेला आपणे ड्रॉइंग बोर्ड नी वात करीए। बराबर, ड्रॉइंग इंस्ट्रूमेंट में सौथी पहेलुं छे ड्रॉइंग बोर्ड। तो तमारो ड्रॉइंग बोर्ड जे छे ई आ रीतनुं देखाय छे। बराबर, ड्रॉइंग बोर्ड में कया कया भाग होय छे? बराबर, तो अहींया जो मैं बधुं डिटेल में दर्शाव्युं छे। पार्ट ए जे छे, बराबर, ए आपणुं बोर्ड छे, आखुं जे छे ई बोर्ड छे। पछी बी जे छे, बराबर, ए आपणुं टी स्क्वेर छे। सी जे छे ई पेपर छे, अहींया आ रीतना तमे पेपर सेट करेलो होय छे। पछी डी जे छे ई स्टेनलेस स्टीलनी एसएस क्लिप छे, अहींया आपणे क्लिप लगाडेली होय छे पेपरने सेट करवा माटे। ई जे छे ई पिन छे, જો તમારે ક્લિપ ના લગાડવી હોય તો તમે પિન પણ લગાડી શકો છો। એફ જે છે એડેસિવ ટેપ છે, અહીંયા જે છે એ ત્રીજો ઓપ્શન છે। કાં તો પિન લગાડો, કાં તો ક્લિપ લગાડો, અથવા તો એડેસિવ ટેપ લગાડો। આ બધું તમને એમસીક્યુમાં પૂછી શકે છે કયા કયા ઓપ્શન અવેલેબલ હોય છે। બરાબર, પછી સેટ સ્ક્વેર, આ રીતનું જે જી છે એ આપણો સેટ સ્ક્વેર છે। બરાબર, પછી ઇબોની એજ ઓફ ધી બોર્ડ, બરાબર, એ જે છે આપણું એચ જે છે એને ઇબોની એજ ઓફ ધી બોર્ડ કહેવામાં આવે છે, અહીંયા જે દર્શાવ્યું છે। બરાબર, અથવા તો એને વર્કિંગ એજ પણ કહેવામાં આવે છે। બરાબર, જ્યાંથી આપણે ટી સ્ક્વેરને સેટ કરીને વર્ક કરી શકીએ। સ્ટોક ઓર ધી હેડ, બરાબર, એ જે છે એ આ આઈ પોર્શન છે એને કહેવામાં આવે છે, સ્ટોક ઓર ધી હેડ, આ જે આપણું ટી સ્ક્વેર છે એના માટે જે છે એ વર્કિંગ એજ ઓફ ધી ટી સ્ક્વેર। બરાબર, અહીંયા જે છે આપણે જ્યાં બધા ડાયમેન્શન લખેલા હોય છે એને ટી સ્ક્વેરની વર્કિંગ એજ કહેવામાં આવે છે। અને કે જે છે એને કહેવાય છે બેટન્સ, અહીંયા નીચેની સાઈડ જે બે સપોર્ટ હોય છે એને કહેવામાં આવે છે બેટન્સ। આ ડ્રોઈંગ બોર્ડનો ઇન્ટ્રો હતો। આમાંથી જાજા એમસીક્યુ નથી પૂછાઈ શકે એવા, પણ જો ક્યારેક રેર કેસમાં પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ। બરાબર, આ બધી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે। એના પછી ડ્રોઈંગ બોર્ડની સ્ટાન્ડર્ડ સાઇઝ જે છે, બરાબર, એ અલગ અલગ સાઇઝના ડ્રોઈંગ બોર્ડ અવેલેબલ છે। બરાબર, એની સ્ટાન્ડર્ડ સાઇઝ જે છે એ તમારે યાદ રાખવાની છે। તમે અહીંયા નીચેથી જુઓ ને તો બી ફોરથી પછી બી થ્રી આવે, પછી બી ટુ, પછી બી વન અને પછી બી ઝીરો આવે છે। બરાબર, એમાં જનરલી તમે જે યુઝ કર્યું હોય છે એ હશે બી થ્રી અથવા તો બી ટુ સાઇઝનું ડ્રોઈંગ બોર્ડ યુઝ કર્યું હોય છે। હવે આ બધા ડાયમેન્શન તમારે યાદ ના રાખવા હોય તો એની એક ટ્રીક છે, આપણે બી ફોરથી શરૂ કરીએ। બી ફોરમાં ડાયમેન્શનની સાઇઝ છે 350x250। તો તમારે બી ફોર પરથી બી થ્રી મેળવવું હોય તો 350 અને 250માંથી જે નાનું ડિજિટ હોય છે, જે નાનું ડાયમેન્શન હોય એને ડબલ કરી દેવાના। અહીંયા 350 અને 250માંથી નાનું 250 છે, તો 250ના ડબલ તમે કરી દો તો 500 થઈ જશે। તો નવું બોર્ડ તમને મળશે 500x350। પછી આ બંનેમાંથી નાનું કયું થાય 350, તો તમે 350ના ડબલ કરી દો એટલે મળશે 700x500। એના પછી 1000x700, એના પછી છેલ્લે જે છે એક યાદ રાખવાનું છે કે 1500x1000નું આવે છે, 1400x1000 નહીં પણ 1500x1000। અને એ બધાના નામ પણ આપેલા છે, ક્વાર્ટર ઇમ્પિરિયલ, હાફ ઇમ્પિરિયલ, ઇમ્પિરિયલ, ડબલ એલિફન્ટ અને એન્ટિક્વેરિયલ। આ બધા જે છે બોર્ડની સાઇઝ અને એના નામ જે છે તમારે આ ટેબલ જે છે યાદ રાખવાનું છે। બરાબર, એના પછી જો આપણે ડ્રોઈંગ શીટની વાત કરીએ, બરાબર, તો ડ્રોઈંગ શીટની પણ તમને ખ્યાલ હશે સ્ટાન્ડર્ડ સાઇઝ છે। ડ્રોઈંગ શીટમાં જે અનટ્રીમ્ડ અને ટ્રીમ બંને માટે મેં અહીંયા ડાયમેન્શન આપેલા છે, તમારે છે એ ટ્રીમ્ડ ડાયમેન્શન જે છે યાદ રાખવાના છે। જનરલી જીટીયુમાં જે એમસીક્યુ પૂછાય છે એમાં ટ્રીમના ડાયમેન્શન જ આપેલા હોય છે, એમાં પણ A0 થી A5 છે। હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, આપણે નીચેથી શરૂઆત કરીએ। A5 એટલે સૌથી નાની શીટ, A4 એટલે એનાથી ડબલ, A3 એટલે A4 કરતાં ડબલ, એ રીતના બધી સાઇઝ જે છે ચેન્જ થતી જાય છે। તમે કોઈ એક સાઇઝ યાદ રાખો, કાં તો A4ને યાદ રાખી લો, કાં તો A2ને યાદ રાખી લો, એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે। અને જો એના સિવાયનું પૂછાય તો તમે એના પરથી બીજી સાઇઝ મેળવી શકો છો। ટ્રીક શું છે, A5માં 148 અને 210 આપેલા છે। બરાબર, હવે A4ની સાઇઝ છે એમાં 210 અને 297 આપેલા છે। બરાબર, હવે A4થી આપણે જો ડબલ કરવાવાળો જે પેલો ટ્રીક છે એ કામ લગાડ્યું હોય તો લાગી શકે છે, A5થી A4માં એ નથી થતું, 148ના ડબલ 296 થાય છે। બરાબર, પણ આપણે A4થી જો એ ટ્રીકને કામ લગાડ્યું હોય તો લગાડી શકીએ, 210 297, નાનું ડાયમેન્શન છે 210, એના ડબલ કરીએ તો થશે 420। તો A3ની સાઇઝ હોય છે 297x420।
હવે અહીંયા નાનું ડાયમેન્શન છે 297, એના ડબલ કરીએ તો 594 આવશે, એટલે કે 420 બાય 594. એ પછી આપણે આના ડબલ કરી દઈએ તો 420 બાય 840 આવવા જોઈએ, પણ અહીંયા એકચ્યુઅલમાં આવે છે 841. અને પછી 594 ડબલ તમે કરો તો 1188 આવે, પણ અહીંયા આવશે 1189. બરાબર, પણ એપ્રોક્સિમેટલી તમને જે ઓપ્શન આપ્યા છે એમાંથી તમે જજ કરી શકશો. આ રીતના ડબલવાળી ટ્રીક જે છે એને તમે યાદ રાખશો તો સિમ્પલ છે. જે સીટ હોય એના કરતાં મોટી સીટ જોતી હોય તો એનું એક ડાયમેન્શન જે છે નાનું ડાયમેન્શન એને તમારે ડબલ કરી દેવાના. એ રીતના તમે આખું ટેબલ જે છે એ યાદ રાખી શકો છો. બરાબર, આ ટેબલ તમારે યાદ રાખવાનું છે, ગમે ત્યારે એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો આવે છે ટી વિશે આપણે માહિતી પહેલી સ્લાઇડમાં જોઈ લીધી હતી. આનો યુઝ શું થાય છે, પેરેલલ લાઇન્સ ડ્રો કરવા માટે અથવા તો સેટ સ્ક્વેરને સપોર્ટ આપવા માટે. સેટ સ્ક્વેર તમને ખ્યાલ છે કે આ રીતના બે અવેલેબલ હોય છે, એક જે છે એ 30-60 વાળું હોય છે, એક 45-45 વાળું હોય છે. બરાબર, આ રીતના સેટ સ્ક્વેર તમારા અવેલેબલ હોય છે, એનો યુઝ પણ તમને ખબર છે, ઇન્ક્લાઇન લાઇન ડ્રો કરવા માટે થાય છે. પછી ત્રાસી પેરેલલ લાઇન ડ્રો કરવી હોય તો એના માટે પણ સેટ સ્ક્વેરનો યુઝ કરવામાં આવે છે. એના પછી તમને ખ્યાલ હોય તો ટી સ્ક્વેર અને બે સેટ સ્ક્વેરની મદદથી આપણે અલગ અલગ એંગલ્સ ડ્રો કરી શકીએ છીએ. કયા કયા એંગલ ડ્રો કરી શકાય, તો કે 15, 30, 45, 60, 75 અને 90. ઇન શોર્ટ 15ના ગુણાંકમાં બધા જ જે એંગલ છે એ આપણે, જો તમારી પાસે પ્રોટેક્ટર ન હોય તો પણ તમે ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી મેળવી શકો છો, ડ્રો કરી શકો છો. આનો પણ એમસીક્યુ એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર, 15ના ગુણાંકમાં કોઈ પણ એંગલ જે છે એ આપણે મેળવી શકીએ છીએ સેટ સ્ક્વેર અને ટી સ્ક્વેરની મદદથી. જો અહીંયા અમે લખેલા પણ છે 15, 30, 45, 60, 75, 90. પછી આ સાઈડ જો આપણે આગળ વધીએ તો 105, 120, 135, 150, 165 અને 180 15ના ગુણાંકમાં બધા ખૂણા છે એ મેળવી શકાય છે. પછીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે પેરેલલ સ્ટ્રેટ એજ, એ ટી સ્ક્વેર જેવું જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એનાથી વધારે એક્યુરેસી સાથે આપણે પેરેલલ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી શકીએ છીએ. એના પછી જે છે એ છે મિની ડ્રાફ્ટર. મિની ડ્રાફ્ટર જે છે એના પરથી આપણે આખી શીટમાં ગમે ત્યાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરી શકીએ છીએ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે વધારે એક્યુરેસી વાળું છે. એના પછી આવે છે ફ્રેન્ચ કર્વ, જેનો યુઝ થાય છે, ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો કર્વ અધર ધેન આર્ક ઓફ સર્કલ્સ એક્યુરેટલી એન્ડ યુનિફોર્મલી. તમે આ રીતનું ફ્રેન્ચ કર્વ કદાચ નહીં જોયું હોય, તમારી પાસે જે સેટ સ્ક્વેર છે એની અંદર આવા શેપ અવેલેબલ છે. બરાબર, તમને થતું હશે આ ડિઝાઇન શેના માટે આપી છે, બટ ઇટ ઇઝ કોલ્ડ ફ્રેન્ચ કર્વ. અને એનો યુઝ જે છે ઇરેગ્યુલર શેપ અથવા તો ઇરેગ્યુલર બાઉન્ડ્રી હોય અને એક્યુરેટલી ડ્રો કરવા માટે થાય છે. આનો એમસીક્યુ પણ જીટીયુમાં વારંવાર પૂછાય છે. એના પછી આવે છે માર્જિન. શીટમાં માર્જિન કોને કહેવાય, માર્જિન ઇઝ પ્રોવાઈડેડ ટુ ગેટ એક્ઝેક્ટ રેક્ટેંગલ એઝ વર્કિંગ સ્પેસ. તમે શીટમાં થોડી થોડી જગ્યા મૂકો છો ને ચારે બાજુ, બરાબર, પછી જે જગ્યા છોડી દો છો એને કહેવામાં આવે છે માર્જિન. તમારી વર્કિંગ સ્પેસ જે છે એ માર્જિનની અંદરની જગ્યા છે. ટુ મેક પંચ ઓન લેફ્ટ સાઈડ ધ શીટ ફોર બાઇન્ડિંગ એન્ડ ફાઇલિંગ પર્પઝ. લેફ્ટ હેન્ડ સાઈડ તમે શીટમાં વધારે જગ્યા રાખતા છો, તમને ખ્યાલ હશે, બીજી બધી બાજુ જો તમે 1 સેન્ટીમીટરની જગ્યા રાખો તો લેફ્ટ હેન્ડ સાઈડ 3 સેન્ટીમીટરની જગ્યા રાખો છો. શું કામ, પંચ કરવા માટે. બરાબર, પછી ફોલ્ડિંગ માર્ક જે છે એ તમે જોયેલા નહીં હોય પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ફોલ્ડિંગ માર્ક્સ આર મેડ ઓન ધી ડ્રોઈંગ શીટ એન્ડ ઇટ ઇઝ ફોલ્ડેડ અકોર્ડિંગ ટુ ધીસ માર્કિંગ ફોર ધી પર્પઝ ઓફ ફાઇલિંગ. હવે આખી શીટ જે છે A3 A4 સાઇઝની બની ગઈ હોય, A2 સાઇઝની, A1 સાઇઝની, એને જો તમારે ફાઇલ કરવી હોય તો એને પર્ટિક્યુલર શેપમાં ફોલ્ડ કરવી પડે છે. બરાબર, એ ફોલ્ડ કરવા માટે એના પર ફોલ્ડિંગ માર્ક્સ આપેલા હોય છે. હવે બધી મોટી સાઇઝ હોય એને A4 સાઇઝમાં ફોલ્ડ કરી શકાય. બરાબર, A4 સાઇઝ એટલે 210 બાય 297 mm. બરાબર, અને તમે ફાઇલ કરી શકો એના માટેની પર્ટિક્યુલર મેથડ હોય છે અને એ પ્રમાણે જ એના પર ફોલ્ડિંગ માર્ક આપેલા હોય છે. ફોલ્ડ કરવામાં ધ્યાન એ રાખવાનું હોય છે કે તમારો જે ટાઇટલ બ્લોક છે એ ટોપ પર દેખાવો જોઈએ ફોલ્ડ કર્યા પછી. ઓકે, સો ઇટ ઇઝ ફોલ્ડિંગ માર્ક્સ. એના પછી આવે છે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે આજે વાત કરીએ તો ફોલ્ડિંગ માર્ક જે છે અહીંયા દર્શાવેલા છે. બરાબર, હવે શીટ જે છે મેં અહીંયા દર્શાવેલી છે તમારી આખી, એમાં ફોલ્ડિંગ માર્ક જે છે અહીંયા હોરિઝોન્ટલ અને વર્ટિકલ જે છે એ બંને દર્શાવેલા છે. પછી ટ્રીમ શીટ કઈ સાઇઝની હોય છે એ દર્શાવ્યું છે આમાં, અનટ્રીમ શીટ કઈ સાઇઝની હોય છે એ દર્શાવ્યું છે, અને માર્જિન જે છે ક્યાં રાખવાનું છે એ દર્શાવેલું છે. બરાબર, સાથે સાથે તમને ખ્યાલ છે જમણી બાજુ નીચેની સાઈડ આપણે ટાઇટલ બ્લોક ડ્રો કરીએ છીએ. આ એક જનરલ રફ આઈડિયા માટે છે. ટાઇટલ બ્લોકની વાત કરીએ તો ટાઇટલ બ્લોકમાં આપણે ટોટલ આટલી વસ્તુ જે છે એ દર્શાવવાની હોય છે. તમને ખ્યાલ હશે, તમે ટાઇટલ બ્લોક જોયો જ હશે, ડ્રો પણ કર્યો હશે. ટાઇટલ બ્લોકના જે ડાયમેન્શન જે છે મેં અહીંયા દર્શાવેલા છે. બરાબર, ટાઇટલ બ્લોકના ડાયમેન્શન જે છે તમને ખબર હોવી જોઈએ, તમારે યાદ રાખવાના છે.
ટાઇટલ બ્લોકની ઓવરઓલ સાઇઝ પણ તમને ખબર હોવી જોઈએ. ટાઇટલ બ્લોકની ઓવરઓલ સાઇઝ શું હોય છે? 185/65. ઓકે, એ તમારે યાદ રાખવાની છે. અને એના પછી આપણે જે જોવાનું છે સેટ ઓફ પેન્સિલ. સેટ ઓફ પેન્સિલની આપણે જો વાત કરીએ તો પેન્સિલ્સ આર અવેલેબલ ઇન 20 ગ્રેડ્સ. કયા કયા ગ્રેડ છે? તો કે બી, 2B, 3B, 4B, 5B, 6B, 7B, 8B. આ બધા સોફ્ટ ગ્રેડની પેન્સિલ છે, બરાબર. બી જે છે એ ઓછી સોફ્ટ કહેવાય, 8B જે છે એ સૌથી સોફ્ટ પેન્સિલ કહેવાય, બરાબર. હવે પછી જો આપણે હાર્ડ પેન્સિલની વાત કરીએ તો HB, F, પછી H, 2H, 3H એમ શરૂ કરીને 6H સુધીની હાર્ડ પેન્સિલ આવે છે. એમાં HB છે એ ઓછી હાર્ડ કહેવાય, 6H છે એ સૌથી વધારે હાર્ડ કહેવાય, બરાબર. અને છેલ્લે જે છે એ હાર્ડેસ્ટ પેન્સિલ, હાર્ડેસ્ટ પેન્સિલ જે છે, બરાબર, એ 7H, 8H, 9H અને 10H, એટલે એક્સ્ટ્રીમલી હાર્ડ અથવા તો હાર્ડેસ્ટ પેન્સિલ એને કહી શકાય. હવે સોફ્ટ પેન્સિલનો યુઝ શું કામ થાય છે? Bથી લઈને 8B તો એનો યુઝ જે છે એ ડાર્ક બ્લેક લાઇન ડ્રો કરવા માટે થાય છે, બરાબર. જનરલી આર્ટિસ્ટ લોકો હોય ને, આર્ટવાળા, એ અલગ અલગ સોફ્ટ ગ્રેડની પેન્સિલનો યુઝ કરે છે, એન્જિનિયરિંગ માટે ખાસ યુઝ થતો નથી. હાર્ડ પેન્સિલ જે છે તમને ખબર છે આપણે એન્જિનિયરિંગવાળા યુઝ કરે છે, એ ગ્રે લાઇન અને ટ્રેસિંગ લાઇન, લેટરિંગ, લેઆઉટ માટે યુઝ થાય છે. અને આવડિયા જે બધી છે એક્સ્ટ્રીમલી હાર્ડ ગ્રેડ પેન્સિલ, એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન માટેનો યુઝ થાય છે. ઇન શોર્ટ, જો તમારે યાદ રાખવું હોય તો આ રીતે તમે રાખી શકો છો. 10H છે જે છે એ સૌથી હાર્ડ પેન્સિલ છે, 9H એના કરતા ઓછી હાર્ડ, 8H ઓછી હાર્ડ, 7H એના કરતા ઓછી હાર્ડ. અને આ ચારે ચારનો ટાઈપ કેવો છે? એક્સ્ટ્રીમલી હાર્ડ પેન્સિલ. પછી 6Hથી લઈને HB સુધી તમે આગળ વધો તો હાર્ડનેસ જે છે એ જમણી સાઈડ જાવ એમ ઘટતી જાય છે. અને આ જે 8 ટાઈપ છે, 8-8 પેન્સિલ, એ કયા ટાઈપમાં આવે છે? હાર્ડ ગ્રેડ પેન્સિલમાં. અને હવે આપણે સોફ્ટની વાત કરીએ તો Bથી લઈને 8B સુધીની જે પેન્સિલ છે એ બધી આવશે સોફ્ટ ગ્રેડ પેન્સિલ, બરાબર. આ રીતની આવશે સોફ્ટ ગ્રેડ પેન્સિલ. તો તમે આ સિક્વન્સ યાદ રાખી શકો છો 20A 20ની. તમને એક્ઝામમાં પૂછે કે નીચેના બેમાંથી અથવા તો આ બેમાંથી કઈ પેન્સિલ છે એ વધુ સોફ્ટ છે અથવા તો કઈ પેન્સિલ છે એ વધુ હાર્ડ છે, તો તમને આખી સિક્વન્સ યાદ હોવી જોઈએ 10Hથી લઈને 8B સુધીની. ઓકે, આમાં ખાસ વચ્ચે જે છે એ 2H, પછી H, પછી F આવે અને પછી HB આવે અને પછી Bથી શરૂઆત થાય, એ ધ્યાન રાખવાનું, ત્યાં તમે કન્ફ્યુઝ થઈ શકો છો. ચાલો, જો તમારે આ બધી વસ્તુ છે એની PDF ડાઉનલોડ કરવી હોય અથવા તો બીજા વિડીયો જોવા માટેની લિંક મેળવી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં નીચેથી મેળવી શકો છો. PDFની લિંક જે છે જો અવેલેબલ નહીં તો થોડી વાર વેઇટ કરજો, થોડી વારમાં લિંક જે છે એ અવેલેબલ થઈ જશે. અને હવે આપણે આને લગતા MCQની વેબસાઇટ પરથી પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર. હવે MCQની પ્રેક્ટિસ માટે તમારે GTUstudies.com પર જઈને GTU MCQ એમાં બી ફર્સ્ટ ઇયર પર ક્લિક કરવાનું છે. એમાં તમને ફર્સ્ટ ઇયરના અલગ અલગ સબ્જેક્ટ દેખાય, એમાં એન્જિનિયરિંગ ગ્રાફિક્સ અને ડ્રોઈંગ પર આપણે જઈએ છીએ. એમાં ઇન્ટ્રોડક્શન ટુ EG પાર્ટ 2 એ પેજ પર જવાનું છે. ત્યાં આપણને ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ MCQ પહેલાં જોવા મળશે. હવે પહેલો MCQ છે, ફ્રેન્ચ કર્વ ઇઝ યુઝ ટુ ડ્રો. આપણે જોયું છે શેના માટે યુઝ થાય છે, સ્મૂધ ફ્રી ફ્રોમ કર્વ ડ્રો કરવા માટે એનો યુઝ થાય છે. ઓપ્શન B ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન પર તમે ક્લિક કરશો એટલે તમને સાચો આન્સર જે છે નીચે જોવા મળશે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફોર મેઝરમેન્ટ એન્ડ ડ્રોઈંગ એન એંગલ ડેશ ઇઝ યુઝડ. મેઝરમેન્ટ અને એંગલ ડ્રો કરવા માટે પ્રોટેક્ટરનો આપણે યુઝ કરીએ છીએ, ઓપ્શન B. વિથ ધ હેલ્પ ઓફ ધી T² ફોલોઈંગ લાઇન્સ કેન બી ડ્રોન. વર્ટિકલ, હોરિઝોન્ટલ, ઇન્કલાઇનેડ 30 ડિગ્રી, ઇન્કલાઇનેડ 45 ડિગ્રી. T² મદદથી આપણે આડી લાઈન, હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી શકીએ. ઓપ્શન B ઇઝ ધ આન્સર, બરાબર છે. ઓપ્શન B સાચો આન્સર છે. એના પછી પેરેલલ લાઇન્સ કેન બી ડ્રોન વિથ ધ હેલ્પ ઓફ મિની ડ્રાફ્ટર, એનાથી ડ્રો કરી શકાય. T² પણ ડ્રો કરી શકાય, પેર ઓફ સેટ² પણ ડ્રો કરી શકાય. સો ઓલ ઓફ ધીસ, ઓપ્શન D ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી વિચ એંગલ કાન્ટ બી મેડ વિથ આઈધર 45 or 36 ટ્રાએંગલ ઓર અ કોમ્બિનેશન ઓફ બોથ. સેટ² મદદથી કયો એંગલ નથી ડ્રો કરી શકાતો? આપણે જોયું છે કે 15ના જે ગુણાકમાં જે જે એંગલ હોય છે, 15, 30, 45, 60, 75, 90 અને પછી અપ ટુ 180, એ બધા છે આપણે આના મદદથી ડ્રો કરી શકીએ છીએ. પણ 70નો ખૂણો, બરાબર, એના ગુણાકમાં નથી આવતો 70 ડિગ્રી, તો એ આપણે ડ્રો કરી શકતા નથી. તો આમાં ઓપ્શન B જે છે એ સાચો આન્સર છે, બરાબર, ઓપ્શન B. ફોર મેઝરમેન્ટ એન્ડ ડ્રોઈંગ એન એંગલ ડેશ ઇઝ યુઝડ પ્રોટેક્ટર. આ જે છે એ રિપીટ થાય છે, GTUમાં વારંવાર MCQ પૂછાય છે, એટલે અહીંયા વેબસાઇટ પર બીજી વખત આપણે રાખી દીધેલો છે, બરાબર. પ્રોટેક્ટર ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી ડ્રોઈંગ શીટ રિલેટેડ MCQની વાત કરીએ. શીટને રિલેટેડ MCQ કેવા પૂછાય? તો એમાં પહેલું છે ડાયમેન્શન ઓફ A1 સાઇઝ શીટ. A1 સાઇઝની શીટનું ડાયમેન્શન શું હોય છે, બરાબર?
તો એનો આન્સર જે મેં તમને યાદ રાખવાનું કીધું હતું, ટેબલ અને ટ્રીક જે તમને આપી હતી એના પરથી તમે ઇઝીલી કહી શકશો. આમાં સાચો આન્સર આવે છે ઓપ્શન એ, 594/841. ટ્રીક છે જે ખાસ આમાં યાદ રાખજો બરાબર. એના પછી વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ટાઇટલ બ્લોક ઇન ડ્રોઈંગ શીટ, ટાઇટલ બ્લોક 185/65 હોય છે, ઓપ્શન એ આવશે. એના પછી લેટરિંગ ઓન અ ડ્રોઈંગ શીટ શુડ હેવ ઓલ આલ્ફાબેટ્સ ઇન કેપિટલ લેટર્સ, સિમ્પલ છે. તમારી પાસે સ્ટેન્સિલ હોય છે એમાં પણ બધું કેપિટલમાં જ લખ્યું હોય છે, શીટમાં આપણે બધું કેપિટલમાં લખવાનું હોય છે, ઓપ્શન એ આવશે. પછી ધ સ્લોપ ઓફ લેટર્સ ઇન્ડિકેટેડ ઇન ડ્રોઈંગ એટ એન એંગલ, બરાબર કેટલા એંગલે હોય છે જો શીટમાં તમે એંગલ જે લેટર્સ જે છે ઇન્ક્લાઇન લખો તો એ 75 એંગલે હોય છે અથવા હોવા જોઈએ, ઓપ્શન ડી. પછી વિથ રિસ્પેક્ટ ટુ ધી ડ્રોઈંગ શીટ સાઇઝ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ સાઇઝ ઇઝ ટ્રુ, બરાબર A1 જે છે એ A0 કરતાં મોટી હોય, ના ખોટી વાત, A1 ઇઝ ગ્રેટર ધેન A2, હા એ સાચી વાત, A2 નાની હોય, A1 એના કરતાં મોટી હોય, A0 એના કરતાં પણ મોટી હોય, તો આમાં ઓપ્શન B જે છે એ સાચો દેખાય છે, C અને D પણ તમે ચેક કરી શકો છો ખોટા છે, તો આમાં ઓપ્શન B આવશે. હવે એના પછી આવે છે રિવિઝન ટેબલ ઓન અ ડ્રોઈંગ શીટ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. રિવિઝન ટેબલ વિશે આપણે પ્રેઝન્ટેશનમાં માહિતી નથી મેળવી, પણ રિવિઝન ટેબલ જે છે એ ડેઝિગ્નેશન ઓફ રિવિઝન, ડેટ ઓફ રિવિઝન અને ઇનિશિયલ ઓફ ધી પર્સન રિસ્પોન્સિબલ એ બધું દર્શાવે છે, એટલે ઓપ્શન D ઓલ ઓફ ધી અબોવ એવું આવશે આન્સરમાં. એ જ રીતે ગ્રીડ રેફરન્સ ઓન ધી ડ્રોઈંગ શીટ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. ગ્રીડ રેફરન્સની પણ આપણે માહિતી નથી મેળવી, પણ ગ્રીડ રેફરન્સ જે છે એ લોકેશન ડિટેલ પછી એડિશન મોડિફિકેશન રિવિઝન એ બધું દર્શાવે છે, એટલે ઓપ્શન A જે છે એ સાચો આન્સર છે આમાં. એના પછી ઇન એન્જિનિયરિંગ સિસ્ટમ ઓફ પેપર સાઇઝ ઇઝ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ A2 સાઇઝ, બરાબર A2 સાઇઝ કયો હોય છે, તમને મેં સમજાવ્યું હતું A4 યાદ રાખો એનું ડબલ કરો એટલે A3 મળે, એનું ડબલ કરો એટલે A2 મળે, આમાં 420/594 ઓપ્શન C જે છે એ સાચો જવાબ છે. ધ ટાઇટલ બ્લોક કન્ટેન્સ ઓલ ઓફ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એક્સેપ્ટ, નેમ ઓફ કંપની હોય છે, પાર્ટ્સ લિસ્ટ નથી હોતું, સ્કેલ હોય છે અને ડ્રોઈંગ નંબર પણ લખવાનો હોય છે, એટલે ઓપ્શન B આવશે. ઓપ્શન B પાર્ટ લિસ્ટ જે છે એ ટાઇટલ બ્લોકમાં લખવામાં આવતું નથી. એના પછી સેટ ઓફ પેન્સિલની થિયરી આપણે જોઈ હતી એક સ્લાઇડમાં, એના પરથી વારંવાર MCQ પૂછાય છે, બે MCQ તો હશે જ તમારી એક્ઝામમાં બરાબર. ફોર લેટરિંગ પર્પઝ ફોલોઈંગ પેન્સિલ ઇઝ યુઝડ, લેટરિંગ માટે સોફ્ટ હાર્ડ અને એક્સ્ટ્રીમલી હાર્ડમાંથી હાર્ડ પેન્સિલ યુઝ થાય છે. હવે હાર્ડના ગ્રેડમાં કઈ પેન્સિલ આવે છે આમાંથી તમે જોઈ શકો, 8B ના આવે, 2B ના આવે, 2H આવે, 10H ના આવે, ઓપ્શન C જે છે એ સાચો આન્સર છે. પછી વિચ પેન્સિલ ઇઝ ડાર્કર, આ બધામાંથી સૌથી ડાર્ક કઈ છે, સૌથી સોફ્ટ હોય સૌથી ડાર્ક હોય બરાબર, તો 4H પછી 2H પછી H અને એના કરતાં વધારે HB છે એ સોફ્ટ પેન્સિલ છે, તો ડાર્ક હશે, ઓપ્શન C બરાબર. પછી વિચ સેટ ઓફ લીડ ગ્રેડ ઇઝ નોટ કરેક્ટ, હવે અહીંયા છે ને તમને જે પેન્સિલ જે છે એના સેટ આપેલા છે એ કોઈ પર્ટિક્યુલર સિક્વન્સ ફોલો કરે છે, કાં તો હાર્ડમાંથી સોફ્ટ તરફ જાય કાં તો સોફ્ટમાંથી હાર્ડ તરફ જાય, ક્યાંય પાછું ન હોવું જોઈએ. જો એચ જે છે એના કરતાં સોફ્ટ 2B છે, એના કરતાં સોફ્ટ 3B છે, આવું તમે ચારે ચાર ઓપ્શન માટે ચેક કરશો ને તો ખ્યાલ આવશે કે ઓપ્શન B જે છે એમાં જે સિક્વન્સ જે છે ફોલો નથી થતી, એક વખત રાઇટ હેન્ડ સાઈડ જવાય છે, બીજી વખત લેફ્ટ હેન્ડ સાઈડ જવાય છે, એટલે ઓપ્શન B જે છે એની સિક્વન્સ સાચી નથી, બાકી બધા ઓપ્શનમાં સિક્વન્સ સાચી છે બરાબર. આ લોજિકનો ક્વેશ્ચન છે કે કયામાં પ્રોપર સિક્વન્સ ફોલો થાય છે કયામાં નથી થતી બરાબર, થોડું વિચારો તો ખ્યાલ આવી જશે. વિચ ઓફ ધ ફોલોઈંગ પેન્સિલ લીડ્સ ઇઝ હાર્ડેસ્ટ, આ બધામાંથી સૌથી હાર્ડ કઈ છે, ઓપ્શન જોઈએ, HB, H, B અને F, તો તમે સિક્વન્સ જોશો તો તરત ખ્યાલ આવી જશે કે H જે છે એ બધામાં સૌથી હાર્ડ પેન્સિલ છે, ઓપ્શન B. એના પછી ફોલોઈંગ ઇઝ નોન એઝ સોફ્ટ ગ્રેડ પેન્સિલ, સોફ્ટ ગ્રેડમાં કઈ આવે, F ના આવે, 6H ના આવે, 2H ના આવે, 3B જે છે એ સોફ્ટમાં આવશે, ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. અને છેલ્લે આપણે જોઈએ જનરલ MCQ, જનરલ એટલે આગળની જે બધી કેટેગરી છે એમાંથી એક પણ માં ના આવતો એને મેં જનરલમાં રાખેલા છે. ફોલોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર્સ, વાહ ભાઈ વાહ, સિમ્પલેસ્ટ અને ખાસ તો ઇઝીમાં પૂછાવો જોઈએ એવો ક્વેશ્ચન છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર, ઓપ્શન A. પછી ફોલોઈંગ IS કોડ ઇઝ યુઝ ફોર સિલેક્ટિંગ ધ સ્ટાન્ડર્ડ સાઇઝ ઓફ ડ્રોઈંગ બોર્ડ, ડ્રોઈંગ બોર્ડની સ્ટાન્ડર્ડ સાઇઝ સિલેક્ટ કરવા માટે IS કોડ યુઝ થાય છે, એ છે IS 1444, ઓપ્શન C. એના પછી આવે છે વેન ટુ ગ્રાફિક એન્ટિટી આર એટ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ અપાર્ટ અલોંગ ધ લેન્થ ઇઝ કોમનલી રિફર્ડ એઝ, બરાબર એને કહેવાય કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ હોય બે વસ્તુ વચ્ચે તો એને શું કહેવાય, પેરેલલ લાઇન્સ અથવા તો પેરેલલ સર્કલ અથવા તો પેરેલલિઝમ, ઓપ્શન B ઇઝ ધ કરેક્ટ આન્સર, બે વસ્તુ પેરેલલ હોઈ શકે.
અને છેલ્લો ક્વેશ્ચન, ઇફ અ લાઇન ઇન્ટરસેક્ટ અ સર્કલ એટ ટુ પોઈન્ટ્સ નોટ પાસિંગ થ્રુ ધ સેન્ટર. એક સર્કલ હોય એમાંથી લાઇન જે છે એ એને બે પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે પણ સેન્ટરમાંથી પાસ નથી થતી, તો એને ગુજરાતીમાં આપણે જીવા કહેતા હતા. અને ઇંગ્લિશમાં શું કહેવાય? આ ચાર ઓપ્શનમાંથી ઓપ્શન બી કોડ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર, તો આ થયા આપણે ઈજીના ઇન્ટ્રોડક્શન લગતા બધા એમસીક્યુની વાત. તમારે જો બીજા બધા એમસીક્યુ પ્રેક્ટિસ કરવા હોય તો તમે જીટીયુ સ્ટડીઝમાં બી ફર્સ્ટ યર બરાબર એમાં જઈને પછી ઈજીડી ઉપર ક્લિક કરીને જે ચેપ્ટરના એમસીક્યુ જે છે એ પ્રેક્ટિસ કરવા હોય તમે કરી શકો છો. અહીંયા દરેકે દરેક ચેપ્ટરના એમસીક્યુ મેં ડિટેલમાં આપેલા છે. બરાબર, તમને કંઈ ડાઉટ હોય તો તમે અમને gtustudies@gmail.com પર મેઇલ કરીને ઇન્ફોર્મ કરી શકો છો, અથવા તો આ જે વિડીયો જે છે એના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટમાં પણ તમે ડાઉટ જે છે એ મેન્શન કરી શકો છો, અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર, આ બધા જે ટોપિક જે છે એના આપણે વિડીયો અવેલેબલ નહીં હોય પણ તમે એમસીક્યુ જે છે એ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો જો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો.